હાલમાં જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઝની જવાબદારીઓનો વ્યાપ વધારવા માટે એક કન્સલ્ટેશન પેપર રિલીઝ કર્યું છે, જેનો હેતુ એએમસીના ટ્રસ્ટીઝમાં યુનિટ હોલ્ડર્સ અને સ્ટેક હોલ્ડર્સના હિતોના ટકરાવવાનું સમાધાન કરવાનું છે। હકીકતમાં સેબી ઈચ્છે છે કે જે રીતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો આકાર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા લોકોના કામકાજની પણ સમીક્ષા થવી જોઈએ। નવેમ્બર 2020માં ઇન્ડસ્ટ્રીની એયુએમ 30 લાખ કરોડ રૂપિયા હતી। 31 ડિસેમ્બર 2022 સુધી આંકડો વધીને 39.89 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે। સૌથી પહેલા સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી કોણ હોય છે અને તેની ભૂમિકા શું હોય છે। ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું સ્ટ્રક્ચર 3 લેવલનું હોય છે, જેમાં સ્પોન્સર, ટ્રસ્ટ અને એએમસી સામેલ હોય છે। મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સંસ્થાગત અને રિટેલ રોકાણકારો પાસેથી ફંડ એકત્રિત કરે છે અને તેને ઇક્વિટી અને ડેટ માર્કેટમાં રોકાણ કરે છે। રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે સેબીએ કેટલાક નિયમ બનાવ્યા છે। એએમસી આ નિયમોનું બરોબર પાલન કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ટ્રસ્ટીની હોય છે, જ્યારે સ્પોન્સરનું કામ માત્ર નાણાં પૂરા પાડવાનું છે। હકીકતમાં ટ્રસ્ટીની ભૂમિકા એક રીતે ઇન્ટરનલ ઓડિટરની હોય છે। તો હવે સવાલ થાય કે ટ્રસ્ટીઝની નિયુક્તિ કોણ કરે છે અને આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના સ્ટ્રક્ચરમાં ક્યાં ફિટ થાય છે। એએમસીના સ્પોન્સરની તુલના આપણે કોઈ કંપનીના પ્રમોટર સાથે કરી શકીએ છીએ અને આ તેમની જવાબદારી છે। તે સેબી પાસેથી મંજૂરી લઈને એએમસીની રચના અને ટ્રસ્ટીઝની નિયુક્તિ કરે। ટ્રસ્ટીઝની એ જવાબદારી હોય છે કે એએમસીનું રોકાણ અને કામકાજ એવું રહે જેમાં યુનિટ હોલ્ડર એટલે કે રોકાણકારોનું હિત સૌથી ઉપર રહે। ટ્રસ્ટીઝની મુખ્ય જવાબદારીઓમાં સૌથી પહેલા તેને એએમસીની સાથે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ સાઇન કરવાનું હોય છે, જેનાથી એએમસીનું કામકાજ સુનિશ્ચિત થઈ શકે। આ ઉપરાંત એએમસીના કામોની બધી પ્રક્રિયા સેબીના નિયમો અનુસાર થઈ રહી છે અને મહત્વપૂર્ણ પદો જેવા કે સીઈઓ, સીઆઈઓ, ફંડ મેનેજર, એનાલિસ્ટની નિયુક્તિ પૂરા ડ્યુ ડેલિજન્સ બાદ જ થઈ રહી છે તેનું પણ ધ્યાન રાખવાનું છે। એએમસીની કોઈ પણ નવી સ્કીમના લોન્ચ પહેલા ટ્રસ્ટીઝની મંજૂરી ઘણી જરૂરી છે। ટ્રસ્ટીઝે દરેક ક્વાર્ટરમાં એએમસીના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાની હોય છે અને દર 6 મહિને આનો રિપોર્ટ સેબીને આપવાનો હોય છે। સેબીના નવા પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારના ફ્રોડને રોકવા માટે સિસ્ટમ લેવલ પર તપાસના પૂરા અધિકાર ટ્રસ્ટીઝની પાસે હશે। સેબીએ ટ્રસ્ટીઝને પોતાની તપાસ માટે ઓડિટ ફર્મ, લીગલ ફર્મ અને મર્ચન્ટ બેન્કર્સની મદદ લેવાનો પણ અધિકાર આપ્યો છે, જેનાથી તે પોતાની જવાબદારીઓનું પાલન યોગ્ય રીતે કરી શકે। આ સાથે જ એએમસી દ્વારા લેવામાં આવતી ફીસ અને ખર્ચ બાકી એએમસીની સરખામણીએ વધારે તો નથી ને, એએમસી કોઈ પ્રકારના બિનજરૂરી લાભ તો નથી લઈ રહી ને, સાથે જ પોતાની એસેટ બેઝ વધારવા માટે જો મ્યુચ્યુઅલ ફંડ કંપની મિસ સેલિંગ કરે છે તો આને પ્રકાશમાં લાવવાની જવાબદારી પણ ટ્રસ્ટીઝની જ હશે। એએમસીના બધા ફોલિયોની કેવાયસી અને બેંક જાણકારી યોગ્ય છે કે નહીં તેના માટે ટ્રસ્ટીઝને નિયમિત રીતે મોનિટરિંગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। સાથે જ આ પ્રસ્તાવ પર સેબીએ પબ્લિકને ફેબ્રુઆરી 2023 સુધી પોતાનો મત વ્યક્ત કરવાનું કહ્યું છે। હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ પ્રસ્તાવોથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને શું લાભ થશે। તો એકવાર બધા પ્રસ્તાવો પર સહમતિ બાદ આની મંજૂરી આપવામાં આવે છે તો ટ્રસ્ટીઝ એ સુનિશ્ચિત કરશે કે એએમસી પોતાના કોઈપણ એક્શનમાં સ્ટેક હોલ્ડરના હિતોની નહીં પરંતુ રોકાણકારોના હિતોની રક્ષા કરે। એએમસી કે તેના ડિસ્ટ્રીબ્યુટર કોઈ પણ ભૂલ કે જૂઠી વાતો બોલીને રોકાણકારોને આકર્ષિત નહીં કરી શકે। ટ્રસ્ટીઝ એ સુનિશ્ચિત કરશે કે એએમસીની ફીસ અને ખર્ચ તર્કપૂર્ણ હશે। ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડના વધતા વ્યાપની સાથે નિયામક માટે જરૂરી છે કે રોકાણકારોના હિતોનું રક્ષણ કરે। ટ્રસ્ટીની જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરાવે અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરે। સેબીના નવા પ્રસ્તાવોથી રોકાણકારોને ભવિષ્યમાં મોટા પાયે લાભ થશે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાય ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાય ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઇક કરી શકો છો અને Twitter અને Instagram આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।